रांगल तो आज घेर घेर पूजाय छे। गुजरात में के भारत में एवं कोई घर न हो के जेने घेरे रांदल में ना आया हो। रांदल इने प्रसन्न करवा सूर्य महाराज इमने विनवी ने लई आया छे। आज गुजरात ना कोई एवं घर में रांदल न हो एम न बने। अने रांदल धर्म अर्थ काम अने मोक्ष चारे पदार्थ ने आपे। घर में संतान न हो तो ये लीली वाड़ी रांदल नी कृपा थी थाय। रांदल ना गीत में पण आपणे गाईए लीपु गुईपु रे मारू आंगणू प्रचलित कथा राजा विक्रम ने शनि कई रीते नेड़ा एक कथा जानवा जेवी छे। ज्यारे राजा विक्रम उज्जैन ना राजा अने परदुख भंजन एवी न्याय ना अपनारा विक्रम अने एना उपर शनि अकृपा करे ए प्रसंग समाज में जाणवा जेवो छे। एक वक्ते इंद्रनी अमरावती में राजा इंद्र सभा भरीने बैठा छे अने ए वक्ते नवे ग्रहो इंद्रनी आगळ आवीने कहेवा लाग्या कि जगतना जीव ने पुण्य ने पाप धर्म अधर्म नीति अनीति सत्य असत्य एनो दंड मैं आपीए छे। शुभ ग्रह सुख आपे छे, पाप ग्रह दुख आपे छे। तो राजा इंद्र अमारा माथी कोण मोटू आप न्याय करो। इंद्र ने थयु के आ न्याय करवो बहु अघरो छे। नवे ग्रह मां कोने मोटा केवा कोने नाना केवा अने जो कोई अन्याय थाय एटले इंद्रे बुद्धि वापरी। घणा माणस बुद्धि में चतुर होय छे, पोते न पकड़ाय एटला माटे बीजा ने पोतानी जगह गोठवी दे। घणा माणस में आवी लायकात होय। इंद्र पण एवो तैयार हतो। एने कहू के अत्यारे कड़ियुग चाले छे अने पृथ्वी पर उज्जैन नगरी ना राजा विक्रम परदुख भंजन छे अने सत्य न्याय ने करवा वाला छे। माटे तमे नवे ग्रहो मनुष्य नो रूप लई पृथ्वी पर जाओ अने राजा विक्रम नी सभा मां जई अने न्याय मांगो। ए न्याय सत्य करशे। सत्यनिष्ठ राजा विक्रम
તમારો ન્યાય કરશે. નવે ગ્રહો મનુષ્યનું રૂપ લઈ પૃથ્વી ઉપર આવ્યા છે. કચેરીમાં રાજા બેઠા છે, આવીને વંદન કર્યા. એ રાજા, તું પરદુઃખ ભંજન છે, ધર્મનું પાલન કરનાર પરદુઃખ ભંજન રાજા, અમે તારી આગળ નવે ગ્રહો ન્યાય માટે આવ્યા છીએ. અમારો ન્યાય કરો, અમારામાંથી કોણ મોટું અને કોણ નાનું. રાજા વિક્રમ વિમર્શનમાં પડ્યા. દેવતાઓનો ન્યાય કરવો, મનુષ્યનો ન્યાય તો થઈ શકે, પણ દેવતાઓમાં નવે ગ્રહનો ન્યાય કરવા માટે વિક્રમ, જે પરદુઃખ ભંજન કહેવાય, રાજા વિક્રમ ચિંતામાં કહ્યું, એક કામ કરો, 8 દિવસ પછી આપે નવે ગ્રહોએ મારી કચેરીમાં આવું ત્યારે અમે તમારો ન્યાય કરીશું. નવે ગ્રહોએ એ વખતે વિદાય લીધી. 8 દિવસ પૂરા થયા. નવે ગ્રહો સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ નવે ગ્રહો રાજા વિક્રમની કચેરીમાં આવીને ઉભા રહ્યા. બધા જ આવ્યા છે, પણ સૌથી છેલ્લા શનિ મહારાજ આવ્યા. સિંહાસન ઉપર બધા જ બેસી ગયા. શનિ મહારાજ સૌથી છેલ્લે આવી અને વંદન કરીને સિંહાસન ઉપર બેઠા. શનિ મંદ છે, પિપલાદ મુનિએ એના પગ નષ્ટ કર્યા છે, એટલે ધીમી ગતિએ સૌથી પાછળ આવ્યા છે. બોલો રાજા, અમારો ન્યાય કરો, અમારામાં કોણ મોટું અને કોણ નાનું. વિક્રમે કહ્યું કે તમે તમારો ન્યાય તમારે હાથે જ કરી ચૂક્યા છો, મારે ન્યાય કરવા પણ નથી. સૌથી પહેલા જે આવ્યા છે સૂર્યનારાયણ, તે પછી મંગળ, તે પછી બુધ, પછી ગુરુ, શુક્ર, શનિ સૌથી છેલ્લા આવ્યા, માટે સૌથી છેલ્લા અને નાના શનિ મહારાજને ખોટું લાગ્યું. રાજા, આ પ્રમાણે ન્યાય ન કરાય, સત્યનો પક્ષ લઈને ન્યાય આપો, અને તમે મને અન્યાય કરો છો. રાજા વિક્રમ કહે છે કે અમે જે ન્યાય કર્યો એ બરાબર છે, અને એક વખત કરેલો ન્યાય બીજી વાર તોડાતો નથી. ન્યાય એક જ વખત થાય, અને જે તોડાયો અને જે ન્યાય થયો એ કાયમ ન્યાય જ રહે. વિક્રમ પોતાની વાતમાં ડેગા નહીં. શનિ મહારાજને ક્રોધ થયો અને કહ્યું કે મહારાજ, તો જોજો, જ્યારે તમારા ઉપર મારી કુદષ્ટિ થશે, એટલે તમારી રાશિથી જ્યારે હું 12મો હોઈશ, ત્યારે હું તમને બતાવીશ કે હું નાનો છું કે મોટો. ખરેખર શનિ મહારાજે વિક્રમના ઉપર જ્યારે પોતે એમની રાશિથી 12મા થયા, એટલે કે પનોતીના રૂપમાં આવ્યા, ત્યારે શનિ મહારાજે સોદાગરનું રૂપ લઈ વિક્રમની નગરીમાં આવ્યા. અનેક અશ્વો હતા, પાણીવાળા, અનેક પ્રકારના ઘોડા વગેરે લઈ રાજા વિક્રમ ઘોડાને જોવા માટે આવ્યા છે. સોદાગર બની અને શનિ મહારાજ આવ્યા છે. સોદાગરના રૂપમાં શનિ રાજા વિક્રમને કહે છે, મહારાજ, આ ઘોડાઓ આપ ખરીદો. વિક્રમે પોતાના અનુચરોને કહ્યું, સોદાગરના રૂપમાં રહેલો શનિ કહે છે, મહારાજ, આપે ભેંસ કે ગાય લેવી હોય તો દોઈને લેવાય, અને ઘોડો લેવો હોય તો આપે પોતે જ એના ઉપર અશ્વારી કરી અને ખાતરી કરીને લેવો જોઈએ. અનુચરનું કામ નથી, આપ પોતે જ આ ઘોડા ઉપર અશ્વારી કરી અને ખાતરી કરો. વિક્રમે જોયું નહીં કે સોદાગરના રૂપમાં શનિ મહારાજ આજ એને ત્રાસ દેવા માટે આવ્યા છે. એકદમ પોતે ઘોડા ઉપર સવાર થયા અને લગામ જાલી અને ઘોડાને જ્યાં હલાવ્યો ત્યાં તો ઘોડો આકાશ માર્ગે ઉડ્યો. ન જંગલ, એવા ઘોર વનમાં રાજાને ઉતાર્યો, ન ઘોડો. રાજા તો ચિંતામાં, ઘોડો અદૃશ્ય, સોદાગર અદૃશ્ય,
અને વિક્રમ ઘોર વનમાં ચિંતામાં પીડા. આ તો કોઈ ઉત્પાત થયું શું, પોતે બેહાલ બની ગયા. ઝાડ ઉપર ચડી આજુબાજુ કોઈ જગ્યાએ રાજ હોય, ધરતી હોય, પાણી મળે તો પાણીની તૃષા લાગી હતી, ભૂખ લાગી હતી. મનમાં વિચાર થાય છે, મારે કોઈ આરે વેર નથી, પણ આવું મારા ઉપર કોણે કર્યું? એને ખ્યાલ નથી કે આજ શનિ મહારાજ પનોતીના રૂપમાં એને ત્રાસ આપવા માટે આવ્યા છે. વડના ઝાડ ઉપર ચડી અને દૂર દૂર નજર કરતા એક નગરી દેખી અને એકદમ ઝાડથી નીચે ઉતરી અને ભિક્ષુકના હાલતમાં રહેલા રાજા વિક્રમ હાલી હાલી અને એ નગરીમાં આવ્યા. નગરીમાં એક વેપારી ઉનણસા નામના હતા, એની દુકાન આગળ આવીને ઉભા રહ્યા. રાજા વિક્રમ પ્રતાપી હતા, પુણ્યશાળી હતા, પણ આજે શનિની અપદશાને કારણે શેઠની દુકાન આગળ આવીને ઉભા રહ્યા. પણ શેઠને એટલી ઘડીમાં તો ખૂબ વેપાર થવા લાગ્યો. કોઈ ભાગ્યશાળીના પગલાં હોય ને તો માણસને ખૂબ આનંદ આવે, અને કોઈક એવા પગલાં આવે ને તો માણસને ત્રાસ આપે. શેઠને આનંદ થયો, કોઈ ભાગ્યશાળી પુરુષ છે અને મારે ત્યાં દુકાનમાં ઘરાગી લાગી. બરાબર એ જ વખતે શેઠની પુત્રી આવીને, પિતાજી જમવા પધારો, ભોજન તૈયાર છે. ઉનણસા શેઠે વિક્રમને જમવા માટે આગ્રહ કર્યો, આપ અમારે ત્યાં પધારો, આપ અમારા મહેમાન છો, ઘણી વારથી અમારી દુકાન આગળ ઊભા છો અને આપ કોઈ ભાગ્યશાળી પુરુષ છો તો આપ જમવા પધારો. વિક્રમ શેઠને ત્યાં જમવા ગયા. અનેક પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા. વિક્રમે ઘણા વખતથી ભૂખ્યા હતા, આજ ભોજન કર્યું. પાન સુપારી ખાધા અને પછી શેઠે થોડી વખત આરામ કરવા માટે પોતાની પુત્રીનો જે મહેલ હતો, મેળી હતી, ત્યાં આગળ એમને સુવા માટે વ્યવસ્થા કરી. પુત્રીના રૂમમાં રાજા વિક્રમ પલંગ ઉપર પડ્યા છે. દિવાલ ઉપર અનેક પ્રકારના ચિત્રો ચિત્રા છે. રાજા વિક્રમ સુખેથી ત્યાં ઉતા છે અને દિવાલ ઉપર ખીતીએ નવલકો હાર પુત્રીએ ટીંગાડેલો છે. રાજાને ખબર નથી, પોતે તો પલંગ ઉપર પડ્યા છે. શનિ મહારાજ ત્યાં પ્રગટ થયા. રાજા વિક્રમની આગળ પ્રગટ થઈને કહે છે, બોલ રાજા. ત્યાં તો શનિ મહારાજને જોતા વિક્રમને થયું, મહારાજ આપ? હા, હવે જોજે મારો પરચો, હું નાનો છું કે મોટો? તે મને દુઃખ દીધું અને તે મને હલકો કહ્યો, બધા ગ્રહોમાં મને તે નીચો કહ્યો, તો હવે તું એનું પરિણામ જોજે. એમ કહી શનિ મહારાજ અદૃશ્ય થયા. ઘટના એવી ઘટી કે દિવાલ ઉપર ખીતીએ ટીંગાડેલો નવલખો હાર, દિવાલમાં ચિતરેલો ચિતરનો હંસ, એ હંસ આ નવલખા હારને ગળી ગયો. કોઈને માયનામાં ના આવે કે નવલખો હાર દિવાલમાં ચિતરેલો હંસ ગળી જાય. રાજા તો વિચાર કરે છે કે આ તો ગજબ થઈ, આ ચોરી મારા ઉપર આવશે. બરાબર એ જ વખતે કુંવરી સ્નાન કરવા, શેઠની પુત્રી સ્નાન કરવા ગયેલા અને સ્નાન કરતા એને હાર યાદ આવ્યો. દાસીને મોકલી જાઓ, રાજા વિક્રમ જે મહેલમાં આરામ કરે છે ત્યાં આગળ મારો હાર ખીતીએ ભરાયો છે, તમે લઈ આવો. દાસી હાર લેવા માટે આવી છે, હાર તો દીઠો નહીં. વિક્રમને કહે છે, અમારી બેનનો હાર તમે આપો, નહીતર અમે તમારા ઉપર ચોરીનો આરોપ કરશું. વિક્રમ કહે છે, હું કંઈ જાણતો નથી, હારની બાબતમાં મને કંઈ ખબર નથી. શેઠે વિક્રમને હાર આપવા માટે કહ્યું, પણ
વિક્રમ લાચાર હતા. વિક્રમ જાણતા હતા કે દિવાલમાં ચિતરેલો હંસ હાર ચોરી ગયો, ગળી ગયો. હવે આ હાર પોતે લીધો નથી, છતાં શેઠે રાજા આગળ ફરિયાદ કરી. શેઠના ફરિયાદ ઉપરથી રાજાના અનુચરોએ વિક્રમને બંધન કરી અને સભામાં લેવા. રાજાએ કંઈ પણ વિચાર કર્યા વગર આજ્ઞા કરી, જાઓ આના બંને હાથ પગ કાપી અને બહાર ફેંકી દો. અનુચરોએ રાજા વિક્રમના હાથ અને પગ કાપી અને એને ગામની બહાર ફેંકી દીધા. તેલ પીલનારો ગાંગો તેલી એને દયા આવી કે આ ભૂખો અને તરસો છે, આપણે એને કંઈક ખવડાવીએ. પણ રાજા કંઈક આપણને દંડ દેતો, એટલે રાજાની પાસે જઈને રજા માગી, મહારાજ આપ આજ્ઞા કરો તો અમે આ ચોરને ભોજન આપીએ. રાજા કહે, ભલે, અમે તો એને સજા આપી છે, તમતર તમે એને જરૂર અન્નવસ્ત્ર આપો. ત્યારે અન્નવસ્ત્ર આપ્યા અને ઘાણીએ બેસી અને તલ પીલવાનું કામ આપ્યું. એ વખતે રાજા વિક્રમ શનિના કોપથી આજે તલ પીલવા માટે ઘાણી ઉપર બેસી હાથ પગ વગરના થઈ અને સુંદર રાગથી પરમાત્માનું ભજન ગાઈ રહ્યા છે. આ વખતે રાજાની કુંવરી એની ઊંઘ ઉડી ગઈ અને આવું સુંદર ભજન ગાનાર કોણ હશે, અને ખરેખર ગમે એ હોય પણ મારે એની હારે જ પરણવું. શનિ મહારાજ પ્રગટ થયા. વિક્રમ બોલ, હજી પણ તું હા પાડે? વિક્રમે કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે મારા ઉપર આપ કૃપા કરો. શનિ મહારાજ કહે છે, કંઈ વાંધો નહીં, જો તું કબૂલ કરતો હો તો હું હમણાં તારી બધી જ અપદશાને ફેરવી નાખું. આ બાજુ કુંવરીએ દાસીને તપાસ કરવા મોકલી, ગામમાં એવું કોણ છે કે જે આવા સુંદર રાગથી આવું સરસ ગાઈ રહ્યા છે? દાસીએ તપાસ કરતા ગાંગા તેલીના ઘાણી ઉપર રાજા વિક્રમ પરમાત્માને રૂડા રાગે ગાઈ રહ્યા છે અને હમાચાર આપ્યા. કુંવરીએ હટ કરી કે પરણીશ તો આ વિક્રમને જ પરણીશ, જેના હાથ પગ શનિ મહારાજે કપાવી નાખી અને ગાંગાને ત્યાં તેલ પીલવા બેહાડ્યા છે. ત્યારે રાજા કહે છે, દીકરી આ હઠ ન કરો, નહીં પિતાજી, ગમે એમ થાય એ ચોરને લઈ આવો અને હું એની હારે જ લગ્ન કરીશ. ત્યારે પછી ગાંગાને ઘેર મોકલી ચોરને બોલાયો. ચોરના રૂપમાં રાજા વિક્રમ આવ્યા છે, હાથ પગ વગરના, અને એ વખતે ઘડિયા લગ્ન લઈ અને કુંવરીનો લગ્ન કરે છે. પણ હસ્તમેળાપ કરે હાથ વગરના વિક્રમ કઈ રીતે હસ્તમેળાપ કરે? અહીંયા બે દિવસની શનિની પનોતી બાકી હતી. શનિ મહારાજનું વિમાન જાતું નીકળ્યું. શનિ મહારાજ એઠે ઉતરા અને કહ્યું, બોલ રાજા, હા તારી હાર થઈ કે નહીં? મહારાજ મારી હાર થઈ. ખરેખર તમે નવે ગ્રહમાં મહાન છો, પણ મેં આપને અન્યાય કર્યો, આપ કૃપા કરો. શનિ મહારાજે કૃપા કરી અને લગ્ન થયા કુંવરી હારે, અને હાથ અને પગ હતા એવા થયા. પછી તો રાજા પણ આશ્ચર્યમાં પડ્યા કે આવા કોઈ પુરુષને આપણે દંડ દીધો, ખરેખર આ તો અપરાધ કર્યો. લગ્નનું મુહૂર્ત થતું હતું અને એ વખતે કન્યાના લગ્ન કર્યા. સુંદર મજાના લગ્નના ગીતો ગવા લઈ ગયા. મંડપની અંદર રાજા વિક્રમ અને રાજકુંવરીના લગ્ન, જેને કહેવાય છે ને કે અનેક પ્રકારના લગ્નના ગીતો ગવાય છે. મોરજા જેવું ગમણે દે સમોર જાજે આત હમણે દે વળતા જાજે રે વેવાયો ને માંડવે મોર જાજે ઓ ગમણે દે
समोर जाजे आत मणिदे वड़ता जाजे रे લગ્નના ગીતો ગવાય છે. રાજા વિક્રમ અને કુંવરીના લગ્ન થયા, સુંદર મજાના ભોજન થયા છે અને પાલખીમાં બેસી કુંવરી રવાના થયા છે. આ બાજુ શેઠ એને થયું કાં તો ભારે કરી, જેને આપણે ચોર બનાવ્યા એને તો રાજાએ પોતાના જમાઈ બનાવ્યા, તો આપણે એમને ભોજનનું આમંત્રણ આપી એટલે શેઠ ભોજનનું આમંત્રણ આપવા આવ્યા છે. અને વિક્રમ અને કુંવરી શેઠને ઘરે જમવા માટે આવ્યા છે. જમી અને રાજા શેઠની દીકરીના એ રૂમમાં જઈને આરામ કરે છે. ત્યાં દિવાલમાં ચિત્રમાં ચિત્રેલો હંસ પ્રગટ થઈ અને નવલખો હાર જે ગળી ગયો હતો એણે એકદમ ખીતી આગળ પ્રગટ કર્યો. રાજા વિક્રમે જોયું, શનિ જ્યારે કૃપા કરે ને ત્યારે એને બધું જ આપે છે. ઓ, આ તો ચિત્રમાં ચિત્રેલા હંસે જે હાર ગળ્યો તો નવલખો એ ત્યાં ખીતીએ ટીંગાડ્યો. જોયો શનિ મહારાજનું વિમાન આવ્યું. આ બાજુ શેઠને થયું કે આપણે ચોરીનો આરોપ મૂકનાર એ તો કોઈ મહાન પુરુષ છે અને આ હાર તો એમને પડ્યો છે. આ પ્રમાણે શનિ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એના ઉપર આવેલા આડ પણ નષ્ટ થાય છે. એટલે શેઠ પોતાની પુત્રી વિક્રમને પરણાવે છે અને શનિ મહારાજે આ આડ હતો વિક્રમ ઉપર એ અને જે દુઃખ દીધું હતું એ બધું દૂર થયું. જ્યારે ગ્રહોની કૃપા ગ્રહથી પીડા પામે ત્યારે માણસ શું ન થાય, પણ જ્યારે શનિ મહારાજ કૃપા કરે ત્યારે બધા જ દુઃખનો નાશ થાય છે. શનિ મહારાજની ગાયત્રી. ઓમ ભગવાય વિદમહે મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શૌરી પ્રચોદયાત. રામાવતારમાં જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની ગોત કરવા માટે લંકામાં ગયા અને એણે લંકા આખી પોતાના પૂછડાના અગ્નિથી સળગાવી અને આખી લંકા બળવા લાગી, એ વખતે હનુમાનજીએ શનિ અને મહાકાળની ભયંકર ચીસો સાંભળી અને જે ઓરડામાં એને કેદ કર્યા હતા ત્યાં હનુમાનજી મહારાજ ગયા છે અને શનિને અને મહાકાળને બંનેને છોડાવ્યા છે. શનિ અને મહાકાળ શિવના ચરણમાં વંદન કરે છે. મહારાજ આપે અમારા પર કૃપા કરી, આ રાવણ અને કુંભકર્ણ અમારો નાશ કરત, આપના પૂછના અગ્નિથી આખી લંકાને બાળત અને અમારો પણ નાશ થાત. મહારાજ આપના ચરણમાં મને આજ્ઞા કરો, હું શું સેવા કરું. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે શનિ, જ્યારે કોઈ પણ જીવ મારા આ રૂપે હનુમાન રૂપે જે કોઈ મારું આરાધન કરે એના ઉપર તારે અકૃપા ન કરવી. શનિ મહારાજ કબૂલ થયા છે અને કહ્યું, મહારાજ મારી 7.5 વર્ષની પનોતીનું સ્વરૂપ જેના ઉપર પીડાનું સ્વરૂપ આવતું હોય એટલે 2.5 વર્ષના એવા 3 તબક્કાથી હાડા હાથી પનોતી કહેવાય. હનુમાનજી મહારાજના ચરણમાં શનિ મહારાજે પ્રાર્થના કરી, મહારાજ ગમે એવો પાપી હશે પણ જો તમારું શરણ લેશે અને આજ મારા શનિવારને દિવસે જે કોઈ તમારી ઉપાસના કરશે તમને તેલ સિંદૂર અને આંકડાના ફૂલથી પૂજા કરશે અને તમારા 1000 નામથી જે કોઈ
જપ કરશે એના ઉપર હું કૃપા કરીશ અને એને હું કોઈ પણ દંડ નહીં આપું. આ રીતે શનિ મહારાજે હનુમાનજી મહારાજને વચન આપ્યું. ત્યારથી 7.5 વર્ષના શનિના કષ્ટદાયક પ્રસંગ પીડાદાયક સમયમાં કોઈ પણ જીવ શનિ મહારાજના સહસ્ત્રનામનો પાઠ કરે, હનુમાન ચાલીસાના પાઠ કરે તો પણ એના ઉપર શનિ મહારાજ અકૃપા કરતા નથી.
મંત્રની સંખ્યા 23,000 જપ, ઉપરમાં કયા પ્રમાણે પુરાણોક્ત વેદોક્ત તંત્રોક્ત પોતે કરે જાતે કરે અથવા બ્રાહ્મણ દ્વારા કરાવે, અને શનિ મહારાજની પ્રસન્નતા માટે પોતાના જમણા હાથના શનિની આંગળી ઉપર નીલમની અંગૂઠી ધારણ કરે. નીલમની અંગૂઠી ન લઈ શકાય તો કાળા ઘોડાના પગની નાલની લોખંડની અંગૂઠી બનાવી શનિવારને દિવસે ધારણ કરે. તેમજ શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે એનું દાન જે પુરાણમાં વર્ણ્યું છે, નીલમનું દાન આપવું, નીલમ ન મળે તો લોખંડનું દાન આપવું, તલ, અડદ, તેલ, કાળું વસ્ત્ર, કળથી, ભેષ, કાળી ગાય, કાળું ફૂલ, પગમાં પહેરવાના પગરખા, છત્રી, કસ્તુરી અને સોનાનું દાન શનિ મહારાજને પ્રસન્ન કરે છે. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે આ પ્રમાણે વિધિપૂર્વક મંત્ર જપ પોતે કરે, બ્રાહ્મણ દ્વારા કરાવે, અને શાસ્ત્રમાં કયા પ્રમાણેના દાન કરે તો શનિ મહારાજ પ્રસન્ન થાય છે. શનિ મહારાજને માટે અનેક ઉપચારો વર્ણવા છે, પણ સાધારણમાં સાધારણ માણસ પણ શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે શનિવારને દિવસે પીપળાના ઝાડના મૂળમાં પ્રગટ થયેલા કે સ્થાપન કરેલા ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. પીપળાદ મુનિએ પીપળાના વૃક્ષ નીચે ભગવાન શંકરની આરાધના કરેલી. શનિ મહારાજ પ્રસન્ન થયા છે. પીપળાદ મુનિએ પીપળાના વૃક્ષ નીચે શિવની સ્થાપના કરી અને પૂજા કરેલી. ઘણી વખત પીપળાના વૃક્ષ નીચે શિવ મંદિર ન મળે તો અન્ય શિવ મંદિરમાં પણ શનિ મહારાજની ઉપાસના થઈ શકે છે, પણ ખાસ કરી અને જો પીપળાના વૃક્ષ નીચે શિવ મંદિર હોય કે શિવનું બાણ પધરાવેલું હોય તો એ પૂજા કરવાથી શનિ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. પીપળાના વૃક્ષને સૂતરના તારથી 7 વખત શનિના મંત્રથી, જે ઉપર વર્ણવ્યો, નીલાંજનમ સમાવાસમ રવિ પુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંબુતમ તમ નમામી શનિશ્ચરમ. આ મંત્ર બોલતા જવું અને પીપળાને 7 વખત પ્રદક્ષિણા ફરી સૂતરના તારથી એને વીંટવું. પીપળાના થડને સૂતરના તારથી વીંટી શિવના પૂજન કરવું, શિવજીની આરાધના કરવી. પુરાણોક્ત મંત્રો વડે કે વેદોક્ત મંત્ર વડે ભગવાન શિવજીનું પૂજન અવશ્ય કરવું, કારણ શિવજીને શનિ ઉપર બહુ કૃપા છે. શિવજીની કૃપાથી પુરાણોમાં શનિ ઉપર શિવની કૃપા બહુ વર્ણવી છે. સૂર્યપુત્રો દીર્ઘ દેહો વિશાલાક્ષ શિવ પ્રિય મંદચાર પ્રસન્નાત્મા પીડામ હરતુ મે શનિ. શિવ પૂજા વેદોક્ત રીતે, શાસ્ત્રોક્ત રીતે વિધિપૂર્વક કરવી,
પ્રહલાદ મુનિએ જે શ્લોક શનિ મહારાજ નો વર્ણવ્યો, કોણસ્ત પિંગલો બબ્રુ કૃષ્ણ રોદાંત કોયમ સૌરી શનેશ્ચરો મંદ વિપલાદેન સંતૃત એતાની દશનામાની પ્રાત ઉઠાય યહ પઠેત શનેશ્ચર કૃત પીડા ન કદાચિત ભવિષ્યતિ. હવે શનિ મહારાજ નું સ્તોત્ર જપવું અથવા શનિ ચાલીસાનો પાઠ કરવો, લોઢાનું કડું પોતાના કાંડા ઉપર ધારણ કરવું, હનુમાનજીના સહસ્ત્ર નામનો પાઠ કરવો, હનુમાન ચાલીસાના 108 પાઠ શનિવારને દિવસે કરવા અને મૃત્યુંજય મંત્ર ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે એ મંત્રનો જપ કરવો. રુદ્રાવતાર હનુમાનજી મહારાજ એનું આરાધન કરવાથી પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે. એટલે હનુમાન ચાલીસા 108 વખત જોઈએ પડે. હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાક્ષી ગૌરીશા. ભગવાન શિવ અને પાર્વતીની સાક્ષીએ હનુમાન ચાલીસાનો જપ પાઠ શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે સાધનમાં શ્રેષ્ઠ બન્યો છે. કળિયુગમાં હનુમાન ચાલીસા સિદ્ધ છે અને હનુમાન ચાલીસા કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. પુરાણોક્ત મંત્ર, સૂર્યપુત્રો દીર્ઘદેહી વિશાલાક્ષ શિવ પ્રિય મંદચાર પ્રસન્નાત્મા પીડામ હરતુ મે શનિ. શનિ મહારાજનો શ્લોક છે. નીલાંજનમ સમાવાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. શનિ મહારાજનો તંત્રોક્ત મંત્ર, ઓમ સં શનૈશ્ચરાય નમઃ, ઓમ સં શનૈશ્ચરાય નમઃ, ઓમ સં શનૈશ્ચરાય નમઃ. વેદોક્ત મંત્ર, ઓમ શં નો દેવીરવીષ્ટય આપો ભવંતુ પીતયે.